નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર હિન્દી જે ઘરે શીખીએ નું હિન્દી વિષય છે તેમનું સંપૂર્ણ એવું સોલ્યુશન જોવાના છીએ તો ચાલો મિત્રો આ કોઈ ખોટી વાત નથી અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ સોલ્યુશન આપેલું જ છે તો ચાલો આપણે શરૂઆત કરીએ પહેલાંથી જ તે તો પહેલો પાઠ છે ચિત્ર કે સંગસંગ તો ચિત્ર કે સંગસંગની વાત કરીએ તો તેમાં પહેલી સ્ટોરી છે સરસ મજાની સ્ટોરી છે મિત્રો આપણે વાંચીશું આખી સ્ટોરી તો કે એક જંગલ મેં જંગલ મેં એક બબુલ કા પેડ થા બબુલ એટલે બાવળ ઉસ પર બને ઉસલે એક ચિલ્ રહેતી થી ઓર ઉસકી જડો મેં બને બિલ મેં એક બીજ્જુ રહેતા થા વે વેપોસી તો થે પરંતુ મિત્ર નહીં થે તો એક ચિલ અને એક બીજુની સરસ મજાની વાત છે બંને જંગલમાં એક બાવળના ઝાડ પર એક ઝાડ પર રહે છે ને એક બાવળના ઝાડના મૂળિયામાં જે બખોલ છે એમાં રહે છે એક દિવસ એક દિન એક દુષ્ટ બિલ્લી ચીલ કે પાસ ગઈ ઓર બોલી બીજું બિલ કો ગહરા બના પેડ કી જડો કો કાટ રહ હૈ પેડ કે ગિરતે તુમ્હરે બચ્ચો કો ખા જાયગા હવે ત્યાં બંને મિત્રો નથી એટલે એક દુષ્ટ બિલાડી આવે છે અને આ બિલાડી કોને તો કે ચીલને કહે છે કે ભાઈ જે આ બીજ છે ને બીજ નામનું પ્રાણી તે પોતાનું દર ઊંડું કરી રહ્યું છે अब इसके बाद बिल्ली बिजू के पास गई और बोली तुम अपने घर से बाहर मत निकलना तुम्हारे परिवार के बाहर निकलते ही वह चील उन्हें खाने लगेगी अथवा तो, तो खा जाएगी अब एक दूसरे से डर के चील और बिजू दोनों में से कोई भी अपने परिवार के लिए खाना लेने को भी नहीं गया एक दिन चील ने बिजू को बिल्ली की सारी बात बता दी बिजू ने भी उनकी अपनी सारी कहानी सुनाई सच्चाई जानकर दोनों बहुत गुस्सा आया उन्होंने दुष्ट बिल्ली को मार डाला और वह अच्छे दोस्त बनकर रहने लगे यह एक चित्रपाठ है अब आपको दिए गए विभिन्न चित्रों का उपयोग करके आपको अलग अलग क्रियाएं करनी है इसी प्रकार का समान कार्य अपने गुजराती विषय में भी किया है તો આ એક આપણો ચિત્રપાઠ છે અને આ ચિત્રપાઠના આધારે આપણે થોડા પ્રશ્નોના આન્સર આપણે આપવાના છે તો પહેલું છે પ્રવૃત્તિ નંબર ઉત્તર ગયે ગયે ઉપર ચિત્રકા અવલોકન કીજે નીચે દઈએ ગયે પ્રશ્નો કા ઉત્તર દીજે તો ચાલો એમાં પ્રથમ પ્રશ્નની વાત કરીએ તો ચિત્ર મેન કોણસી ક્રિયાએ હો રહી હૈ ચિત્ર મેં વાહન ચલાને કી સાયકલ મેં હવા ભરને કી बेचने की सोने की क्रियाएं हो रही है त्यार बाद प्रश्न नंबर बीजा बात करिए तो गुब्बारे वाले के पास कितने गुब्बारे हैं? तो एम से गुब्बारे वाले के पास सात गुब्बारे हैं। तीजो प्रश्न रास्ते पे कौन कौन से वाहन चल रहे हैं? तो एम से रास्ते पे एक मोटरसाइकिल एक रिक्शा और दो कारे हैं एमना पी प्रश्न ચિત્ર મેં કોણસા પક્ષી ઓર પ્રાણી દિખ રહ હૈ તો ચિત્ર મેં એક કુત્તા ઓર એક તોતા દીખ રહે હૈ ત્યાર ચિત્ર મેં દીખ રહી મહિલા ક્યાં કર રહી હૈ તો ચિત્ર મેં દીખ રહી મહિલા સબ્જીયા બેચને જા રહી હવે ચિત્ર નંબર બીજાની વાત કરીએ બીજું ચિત્ર છે જેમાં શું થાય છે તો કે આ સાયકલમાં હવા ભરતો વ્યક્તિ છે સાયકલમાં હવા ભરતો હોય ત્યારે ટાયર ફાટી જાય છે હવા ટાયર ફાટી જાય છે માટે આ જે બાઈકવાળો છે તે રિક્ષા સાથે અથડાઈ જાય છે મોચી છે તે પડી જાય છે કૂતરો સૂતો હોય ત્યાંથી બાગે છે અને અહીંયા જે તોતા બેઠો એટલે કે પોપટ બેઠો તો તે ઉડી જાય છે ફુગ્ગાવાળાના બધા ફુગ્ગા ઉડી જાય છે અને જે કુંજડીન એટલે કે સબ્જીવાળી બેન છે એની બધી ટોકરીમાંની સબ્જીઓ દોરાઈ જાય છે ચાલો પ્રવૃત્તિ નંબર બેની વાત કરીએ तो ऊपर दिए गए चित्र का अवलोकन कीजिए और नीचे गए प्रश्न दिए गए प्रश्नों का उत्तर दीजिए तो पहला प्रश्न चित्र में कौन सी घटना हुई तो चित्र में टायर फटने की घटना हुई त्यारबाद ऊपर दिए गए चित्र से यह चित्र कैसे अलग है तो ऊपर दिए गए चित्र में सब ठीक है लेकिन यह चित्र में सब उत्थल पुथल हो गया है પ્રશ્ન નંબર ત્રીજાની વાત કરીએ પ્રવૃત્તિ નંબર ત્રણ નીચે દીધી એક પરિષદ કો પડકાર શું લેખન કીજે એટલે કે આ જે ફકરો છે એને સારા અક્ષરે અહીંયા તમારે માત્ર ને માત્ર લખવાનો છે કેવા અક્ષરે સારા અક્ષરે તમારે લખવાનો છે જુઓ અહીંયા મેં લખેલો છે યદિ નિરંતર અભ્યાસ ક્યા જાય તો કો બી સાધા જા શકતા હે એ વાળો સરસ મજાનો ફકરો છે એકવાર લખશો એટલે તમને મોટિવેશનલ ફકરો છે કે તમે કોઈ પણ વાત તમે કરો નિરંતર ચાલુ રાખો તો તમને એમનો અભ્યાસ થઈ જાય અહીંયા એમ પણ કીધું છે કે કોઈ એક મંદ બુદ્ધિ વ્યક્તિ નિરંતર અભ્યાસ ચાલુ રાખે તો એમાં પણ બુદ્ધિ ફરીથી સ્ફુરિત થાય છે આગળ જઈએ તો હવે અહીંયા હિન્દી જે વિષય હતો એનો ધ એન્ડ થાય છે મિત્રો હવે આપણે જોઈશું ઇંગ્લિશ વિષયનું પણ નેક્સ્ટ લેક્ચરમાં તો હવે અહીંયા જો તમને વિડીયો લેક્ચર પસંદ પડ્યો હોય તો પ્લીઝ લાઇક કરો અને તમે જો આપણી ચેનલ પર નવા હો તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા આવા દરેક વિષયના સોલ્યુશન મેળવતા રહો તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત